મિત્ર તમને જાણીને આનંદ થશે કે આજથી આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ રૂથના પુસ્તકનો અભ્યાસ શરૂ કરવાના છીએ પહેલી જ કલમ તમે જુઓ મિત્ર તો લખ્યું છે હવે ન્યાયાધીશોનો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો તેથી બેથલહેમ યહુદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના બે પુત્રોને લઈને મો આપ દેશમાં જઈ વસ્યો હવે એ રૂથના પુસ્તકની પ્રથમ કલમમાં જ મિત્ર ઘણી બધી બાબતોનો સમાવેશ થયેલો છે હકીકતમાં તો એ કોઈ વર્તમાન પત્રના અહેવાલ જેવું છે વર્તમાન પત્રમાં કોઈ અહેવાલની પ્રથમ લીટીમાં જ ઘણી બધી બાબતોની માહિતી આપવામાં આવી હોય છે ક્યારેક તો પ્રથમ લીટી જ આખે આખો જાણે કે એક ફકરો હોય એમાં જે કંઈ ઘટના ઘટી હોય એ ઘટના ક્યાં બની એ ઘટના ક્યારે બની તે અને એ ઘટના કેવી રીતે બની એનું વર્ણન કરવામાં આવ્યું હોય છે હવે હકીકતમાં આપણે જોઈએ તો ઈશ્વરનો પવિત્ર આત્મા એક અદ્ભુત અહેવાલ આપનાર સમાન છે અને એટલે જ પવિત્ર આત્મા આ પ્રથમ કલમમાં જ જે ઘટના બની છે તેનું સ્થાન અને સમય દર્શાવે છે સમય છે જ્યારે ન્યાયાધીશો ન્યાય કરતા હતા ત્યારે અને એ સમય તો કેટલો બધો અંધકાર ભર્યો હતો મિત્ર એક રીતે જોઈએ તો ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસમાં એ તો સૌથી વધારે કાળા દિવસો હતા તમને યાદ હશે કે ઇઝરાયેલી લોકો મિશ્ર દેશની ગુલામીમાં હતા અને ઈશ્વરે તેમને લોહી અને પરાક્રમથી છોડાવ્યા હતા અને એ લોકોને અરણ્યમાંથી પસાર કરીને બહાર લાવ્યા હતા અને એ પછી ઈશ્વર તેમને વતનના દેશમાં લઈ જાય છે અને ત્યાં એમના માટે ઈશ્વરનું કેટલું અદ્ભુત વરદાન હતું એટલે આપણને એવો વિચાર આવે કે ઇઝરાયેલી પ્રજાની આ નવી પેઢી જેમના પિતૃ એ મિસર દેશમાં કઠણ ગુલામી ભોગવી હતી એ લોકો હવે ઈશ્વરની રીતે સેવા કરશે પરંતુ તમે જાણો છો આ લોકોએ એવું કર્યું નહીં પુસ્તક ન્યાયાધીશોના સમયમાં આકાર લે છે એ સમય તો ન્યાયાધીશોની અંધકાર ભરેલી પાશ્ચાત્ય ભૂમિકાનો હતો સમાધાન ભ્રષ્ટાચાર અને અંધાધુંધીનો સમય જેમાં રૂથનું સુંદર વૃતાંત આકાર લે છે આ તો મિત્રો અંધકારમાં પ્રકાશ છે ઈશ્વર એ જ રીતે લખે છે ખરું ને ઈશ્વર પાપના કાળા પાટિયા ઉપર ઉદ્ધારની વાત લખે છે હવે સ્થળનો વિચાર કરીએ તો પ્રથમ કલમ આપણને જણાવે છે કે સ્થળ બેથલેહેમ યહૂદીયા હતું અને તમે જાણો છો બેથલેહેમ યહૂદીયાનો અર્થ બહુ જ રસપ્રદ છે બેથલેહેમ એટલે રોટલીનું ઘર અને યહૂદીયા એટલે સ્તબન આ અર્થમાં આ સ્થળ રહેવા માટે કેટલું બધું અદ્ભુત હોવું જોઈએ ખરું ને રોટલી અને સ્તવનનું ઘર હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો તેથી બેટલેહ યુદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના બે પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈને વસ્યા આ માણસ તમે જુઓ રોટલી અને સ્તવનના ઘરમાં રહેતો હોય છે પરંતુ તે મોઆબ દેશમાં જાય છે અને મોઆબ વિશે ઈશ્વરના વચનોમાં બહુ જ રસિક બાબત બતાવવામાં આવી છે લગભગ રમૂચી એવી વાત છે ગીત શાસ્ત્રનું પુસ્તક એકસો આઠ મો અધ્યાય કલમ જુઓ શું કહે છે મોઆબ મારો કળશિયો છે શું કહે છે મોઆબ મારો કળશિયો ઈશ્વર મોઆબ વિશે આભુ વિધાન કરે છે મિત્ર મોઆબના લોકો ત્યજાયેલા લોકો હતા અને મોઆબ નો અર્થ થાય મોઆબ મારી કચરા ટોપલી છે એવો અર્થ થાય હવે આપણે થોડો વિચાર કરીએ તમે જુઓ અહીંયા એક પરિવાર છે બરાબર અમુક ચોક્કસ માણસ એની પત્ની અને તેના બે દીકરા હવે આ પરિવાર મોઆબ દેશમાં જાય છે એ લોકો રોટલીનું ઘર અને સ્તવનનું ઘર છોડીને કચરા ટોપલીમાંથી ખોરાક શોધવા જાય છે આ ઘટના મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા ઉદાહરણમાં પણ બનતી આપણને જોવા મળે છે ઉડાવ દીકરાનું ઉદાહરણ યાદ છે ને ગૃહ ત્યાગ કરનાર દીકરાનું ઉદાહરણ આ ગૃહ ત્યાગી દીકરાએ પોતાના પિતાના પુષ્કળતાના ઘરનો ત્યાગ કર્યો હતો અને એ પ્રદેશમાં ચાલ્યો ગયો જ્યાં ખાવાની પોતાનું પેટ આ ઉદાહરણ અનેક પરિવારોમાં બનતું જોઈ શકાય છે પરંતુ અહીં તો આપણે જોઈએ છે તો વૃતાંત આખે આખા એક ગૃહ ત્યાગી પરિવારનું છે જ્યારે દેશમાં દુકાળ પડ્યો ત્યારે આ લોકોએ પોતાના દેશનો ત્યાગ કર્યો ગભરાઈ ગયા આ લોકો હવે આ જે દુકાળ છે એ બાઇબલમાં કુલ તેર દુકાળોમાંનો એક દુકાળ છે અને બાઇબલમાં દુકાળ એ તો ઈશ્વરના ન્યાય ચુકાદા તરીકે આવે છે મિત્ર આ પરિવારને એવો વિશ્વાસ નતો કે ઈશ્વર દુકાળના સમયમાં પણ એમની કાળજી લેશે અને એટલે એ લોકો સ્વદેશ છોડીને મોઆ દેશમાં નસી જાય છે હવે હું તમને આ પરિવારનો જરા પરિચય કરાવું બહુ જ રસિક છે આ પરિવાર બીજી કલમ જુઓ તે માણસનું નામ અલી મેલેખ તેની સ્ત્રીનું નામ નાઓમી

ત્યાં એને કેટલી અદ્ભુત સાક્ષી આપી હશે એનો જરા વિચાર કરો એના સહકાર્ય કરો એને બોલાવતા હશે ત્યારે કયા નામથી બોલાવતા હશે એ ઈશ્વર મારો રાજા છે અથવા તો એ મારો ઈશ્વર રાજા છે એમ કહીને એને બોલાવતા હશે ઓહો આ તો અદ્ભુત નામ છે અરે એનું નામ જ સાક્ષી રૂપ છે પણ એ કેટલી બધી દુઃખદ બાબત કેટલી બધી દુઃખદ બાબત છે મિત્ર કે આવું નામ ધરાવતો હોવા છતાં પણ એ મોઆપ દેશમાં નાસી જાય છે ઈશ્વર એનો રાજા છે એ રીતે વર્તો જ નથી ખેર એની પત્નીનું નામ શું છે નાઓમી નાઓમીના નામનો અર્થ થાય પ્રસન્ન કર નાઓમી એક બહુ જ અદભુત વ્યક્તિત્વ ધરાવતી હતી એ પોતાના જીવન તરફ બહુ જ આનંદિત દ્રષ્ટિબિંદુથી જોતી હતી અલી મિલેખ અને નાઓમીને બે દીકરાઓ છે માહલોન અને કિલ્યોન માહલોન એટલે ના દુરસ્ત અને કિલ્યોન એટલે નબળો નાઉ તમે જુઓ મિત્ર બે બીમાર દીકરાઓ છે ને હું માનું છું કે આ કારણે બેથલેહેમમાં નાઉ સાક્ષી બહુ જ સુંદર હશે ઘણા બધા લોકો કહેતા હશે કે અરે અમને સમજાતું નથી કે નાઉ આ બે બીમાર દીકરાઓનો બોજ હોવા છતાં પણ એ આટલી બધી આનંદિત અને ઉલ્લાસિત કેવી રીતે રહી શકે છે આ પરિવાર બેથલેહેમ યહુદીયામાં વસેલ એફ્રાઇમના કુળનું હતું બીજી કલમના ઉત્તરાર્ધમાં લખ્યું છે ને શું કહે છે તેઓ બેથલેહેમ યહુદાના એફ્રાથિયો હતા આ પરિવાર મોઆબ દેશમાં આવ્યું એટલું જ નહીં પણ જો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ત્યાં તેમણે પોતાનું રહેઠાણ બનાવ્યું ઘણા બધા વિશ્વાસીઓ એવું માને છે કે ઈશ્વર બહુ જ કડક છે કઠોર પિતા છે જો તમે એની પાસે પાછા આવો તો એ તમારો સ્વીકાર કરશે નહીં પણ તમને શિક્ષા કરશે મિત્ર ઈશ્વર તમને શિક્ષા કરશે નહીં શિક્ષા તો તમને દૂર દેશમાં મળી જાય છે ગૃહ ત્યાગી ઉડાવ દીકરાને દૂર દેશમાં શિક્ષા થઈ હતી ને એ રીતે અને આ પરિવારને પણ દૂર દેશમાં જ શિક્ષા થવાની છે આ પરિવાર દેશમાં જાય છે છે અને અને કચરા ટોપલીમાંથી ખોરાક ત્યાં મોસવાટ કરવાનું ચાલુ રાખે છે ત્રીજી કલમ જુઓ હવે નાઓમીનો અલી મિલેખ તે બાઈને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો મેં તમને કહ્યું ને મિત્ર કે આ પરિવાર દૂર દેશમાં મુશ્કેલીમાં મુકાશે અને એવું જ બન્યું ને ઈશ્વરથી માનવી દૂર જાય અને મુશ્કેલીઓનો આરંભ થઈ જ જાય હવે જુઓ ચોથી કલમ અલી મેલેખ મૃત્યુ પામે જે પછી શું થાય છે અને તે પુત્રો મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા તેઓમાંની એકનું નામ ઓરપા ને બીજીનું નામ રૂથ હતું તેઓ ત્યાં સુમારે દસ વર્ષ રહ્યા અલી મિલેખના પુત્રો મોઆબી યુવતીઓ સાથે પરણ્યા એ જ પડે મિત્ર એ જ પડે એમણે મૂસાનો નિયમ તોડી નાખ્યો તમે જુઓ મિત્ર ઈશ્વરની સંગતથી દૂર થઈને દૂર દેશમાં ચાલ્યા જવાથી પાપમાં જ જીવવાનું ચાલુ રખાય છે અને પાપોમાં વધારો થાય છે અલીમિલેખના પરિવારે એવું જ કર્યું હવે ઓરપાનો અર્થ થાય પ્રેમાળ અથવા તો મનપસંદ અને રૂથનો અર્થ થાય સૌંદર્ય અથવા વ્યક્તિત્વ રૂથ સુંદર પણ હતી અને એનું વ્યક્તિત્વ પણ અદ્ભુત હતું માનુષી સ્તર પર રૂથ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્વજ હતી મિત્ર રૂથે મુઆબ દેશમાં માહલોન સાથે લગ્ન કર્યા હવે આ ગૃહ ત્યાગી પરિવાર દૂર દેશમાં છે એમના જીવનમાં મુશ્કેલી આવવાની શરૂઆત થઈ ગઈ છે ને હજુ વધારે તકલીફો આવશે તમે જુઓ

છઠ્ઠી કલમ શું કે છે આથી તે પોતાની પુત્ર વધુની સાથે મોઆબ દેશમાંથી પાછી પોતાના વતન જવા સારું તૈયાર થઈ કેમકે કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે એટલે કે તેઓને અન્ન આપ્યું છે વચનના દેશમાં દુકાનનો સમય પૂરો થયો અને બેથલેમમાં ફરીથી ખોરાક ઉપલબ્ધ થયો એટલે નાઓમી પોતાની ઘેર પાછી ફરવા માગે છે આખરે નાઓમી કહે છે કે તે બેથલેમ યહુદિયા પાછી ફરશે સાતમી કલમ જુઓ જી જગ્યાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધૂઓ ચાલી નીકળી અને તેઓ યહુદા દેશમાં પાછા જવા સારુ રસ્તે પડી હવે નાઓમી પોતાની પુત્રવધૂઓને હકીકતથી વાકેફ કરશે મોઆબિયોને ઇઝરાયેલીઓ વચ્ચે કોઈ સામ્યતા નથી મિત્ર નાઓમી પોતાની પુત્રવધૂઓને એની સાથે બેથલેમ આવવાટકાવે છે કારણ કે નાઓમીની બધી જ સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી અને એટલે એની પુત્ર બધુઓ મુઆબી હોવાથી વચનના દેશમાં ફરીથી કોઈ એમની સાથે લગ્ન કરે નહીં અને એ યુવાન પણ હતી બંને પુત્ર બધુઓ આઠમી કલમ જુઓ આઠમી કલમ જોશો પોતાની બે પુત્ર બધુઓને કહ્યું તમે પોતપોતાને પિયર પાછી જાઓ જેમ તમે મરનારાઓ ઉપર તથા મારા ઉપર દયા રાખી છે તેમ યોવા તમારા પર દયા રાખો નાઓમીની પુત્ર બધુઓ બહુ જ સારી હતી મિત્ર નાવમીની પોતાની પુત્ર વધુઓને એમના પિતાને પાછી વિનંતી કરે છે નવમી કલમમાં જુઓ શું થાય છે યુવા કરે ને તમે પરણો ને પોતપોતાના ધણીના ઘરમાં એશારામ ભોગવો પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી નાઓમી પોતાની પુત્ર વધુઓને કહે છે કે તે મો દેશમાં જ ફરીથી લગ્ન કરી લે પરંતુ જો તેઓ તેની સાથે વચનના દેશમાં જાય તો તો એમને ફરીથી લગ્ન કરવાની તક મળે એવું હતું નહીં દસમી કલમ જુઓ શું કે છે તેઓએ તેને કહ્યું એમ નહીં બને અમે તો તારી સાથે તારા લોકમધ્ય પાછા આવીશું નાઓમીની વધુઓ નાવમીને વિનંતી કરે છે કે તે પોતાની સાથે તેમને લઈ જાય અગિયારમી કલમ શું કે છે અગિયારમી કલમ જુઓ ત્યારે નાઓમીએ કહ્યું મારી પુત્રીઓ પાછી વળો તમે મારી સાથે કેમ આવવા માંગો છો શું હજી મારા પેટમાં પુત્રો છે કે તેઓ તમારા ભરથાર થાય નાઓમી પોતાની પુત્ર વધુઓને પોતાના જ દેશમાં રહેવા માટે દબાણ કરે છે હવે આ અગિયારમી કલમમાં જે લખ્યું છે એ તો મૂસાના નિયમ પ્રમાણેની વ્યવસ્થા હતી પરંતુ આ વ્યવસ્થા પ્રમાણે નાઓમીના દીકરા સાથે તેમના લગ્ન થાય એ શક્ય નહોતું બારમી કલમમાં કહે છે મારી પુત્રીઓ પાછી વળીને ચાલી નીકળો કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હવે મારાથી ફરી ધણી કરાય નહીં જો હું કહું કે મને આશા છે જો હું આજ રાતે જ ધણી કરું ને વળી મારે પેટ પુત્રનો પ્રસવ થાય તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો તો શું તમે ધણી કર્યા વગર રહેશો ના મારી પુત્રીઓ કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે તમે જુઓ મિત્ર ઈશ્વરે નવમીના પરિવારનો ન્યાય કર્યો છે ઓરપા ચૌદમી કલમ પ્રમાણે આપણે જોઈએ તો ઓરપા નવમીની વાત માનીને નવમીથી છૂટી પડે છે પરંતુ રૂથ નવમીને વળગી રહે છે ચૌદમી અને પંદરમી કલમ ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું પણ રૂથ તેને વળગી રહી ત્યારે તેણે કહ્યું જો તારી દેરાણી પોતાની લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા

ત્યાં જવાની અને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં જે બીજો પત્ર છે કર્યાની દસમી કલમ તમે જુઓ તો લખવામાં આવી છે કે ઈશ્વરે ઉપયોગમાં લીધેલું દુઃખ હૃદય પરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવવું પડતું નથી પણ દુનિયાવી દુઃખ મરણ નિપજાવે છે હવે આપણે સત્તરમી કલમ જોઈએ રૂથનું પુસ્તક પહેલો અધ્યાય લખ્યું છે જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદું પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે તમે જુઓ મિત્રા રૂથે કેટલો નક્કર નિર્ણય કર્યો છે યાદ રાખો મિત્ર આંસુ એ માત્ર પશ્ચાતાપ નથી પરંતુ કાયમ માટે સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વરને વળગી રહેવું એ સાચા પશ્ચાતાપની નિશાની અઢારમી કલમ કહે છે કે જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું નવમીને ખાતરી થઈ ગઈ કે રૂથનો નિર્ણય પાકો અને દ્રઢ હતો ઓગણીસમી કલમ કહે છે એમ તેઓ બંને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યા તેઓ બેથલેમ આવ્યા ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોચી ઉત્પન્ન થઈ અને ત્યાંની સ્ત્રીઓએ પૂછ્યું કે શું આ નાઓમી છે નાઓમી અને રૂથ હવે પોતાના વતનમાં પાછા ફર્યા છે ગૃહ ત્યાગી પરિવાર હવે ઘેર પાછું વળ્યું છે વીસમી અને એક એકવીસમી કલમ કહે છે ત્યારે તેણે તેઓને કહ્યું મને નાઓમી એટલે મીઠી ન કહો મને તો મારા એટલે કડવી કહો કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે યહોવા એ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે તો તમે મને નાવમી કહીને કેમ બોલાવો છો મારા મિત્ર જો તમે ઈશ્વરનું સંતાન છો તો ઈશ્વરે તમને ઉચ્ચ સ્થાનોમાં બધા જ આત્મિક આશીર્વાદો આપ્યા છે અને ઈસુ ખ્રિસ્તમાં તમારી પાસે બધું જ છે પણ યાદ રાખજો જો તમે ઈશ્વરની હાજરીથી અને ઈશ્વરની સંગત થી દૂર જશો તો તમને દૂર દેશમાં માર પડશે પડશે જ અને ગેરપાછા આવશો તો તમારા હાથમાં કશું નહીં હોય આ નવિ નાવમીની પાસે છે કંઈ એની જેમ પણ ઈશ્વરનો આપણે આભાર માનીએ કે જ્યારે આપણે ઉડાવ દીકરાની જેમ ગેર પાછા ફરીએ છીએ ત્યારે ઈશ્વર પિતા પોતાનો હાથ લંબાવીને આપણો સ્વીકાર કરવા આપણી રાહ જોતા હોય છે અને આપણને પુષ્કળ આશીર્વાદો આપે છે છેલ્લી કલમ જોઈશું રૂથનું પુસ્તક પહેલો અધ્યાય એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્ર વધુ રૂફ મોઆ બેણે પાછી આવી અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેમમાં આવી બેથલેમમાં આવવા માટેનો આ બહુ જ સારો સમય છે મિત્ર પણ એ કેટલી અદ્ભુત વાત છે મિત્ર કે રૂથના પુસ્તકના પ્રથમ અધ્યાયમાંથી આજે કેટલું બધું ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને કેટલો બધો અદ્ભુત પ્રકાશ મળ્યો છે જ્યારે જ્યારે મિત્ર ઈશ્વરથી દૂર જઈએ અને ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને એનું ભાન કરાવે કે તરત જ મિત્ર તરત જ પ્રાર્થનામાં ઈશ્વરની પાસે પાછા ફરીએ રોજબરોજના દૈનિક જીવનમાં ઈશ્વરની સાથે ચાલવું ઈશ્વરની આધીનતામાં જીવવું ઈશ્વરની પ્રસન્નતામાં જીવવું ઈશ્વરના સાનિધ્યમાં જીવવું અને ઈશ્વરની સભાનતામાં જીવવું એ જ મિત્ર પૃથ્વી ઉપર આપણા માટે કલ્યાણકારી જીવનનો માર્ગ છે એ રીતે જીવવા માટે ઈશ્વર તમારી સહાય કરો આમેન